नमस्कार, सयाजी वैभव सार्वजनिक पुस्तकालय में आप सब हार्दिक स्वागत है। दर वर्षे अपने छेल्ला 20 वर्ष थी सयाजी वैभव लाइब्रेरी में मने गमतु पुस्तक वार्तालाप योजे छे, जेमा आजे प्रथम शनिवार युवा वार्तालाप। आजे आपणी समक्ष यश चौहान जे पोताना पुस्तक उपर परिचय आपसे आपणने, जेनुं पुस्तक छे इकीगाय। अने यश पोतानो परिचय पुस्तकनो परिचय आपे ए पहेला थोड़ो यशनो परिचय आपी देऊं। ए डीएल कॉलेज ऑफ एंजीनियरिंग में इलेक्ट्रिक्स में सेम 7 में अभ्यास करे छे। जे छेल्ला घणा वर्षों थी लगभग 12-13 वर्ष थी आपणी लाइब्रेरी साथे जोड़ायेलो छे। वांचे गुजरात जेवा अभियान में तेणे भाग लीधो हतो अने धोरण 6 भणती वखते ए नवसारी लेवले वांचे गुजरात में प्रथम क्रम प्राप्त कर्यो हतो। एणे बाळ वार्तालापमां घणीवार एणे भाग लीधो छे। आ उपरांत घणा वाचन अने लाइब्रेरीना घणा अभियानोमां एणे भाग लीधो छे। आपणे ओसिस द्वारा ज्योतिधर विद्यार्थी अभियान चलाव्या छे, जेमां पण यशे भाग लीधो हतो। तो यश चौहाणनुं हूँ पुस्तक આપીને આપણે એને અભિવાદન કરીશું। સો હવે હું યશને વિનંતી કરીશ કે ઇકીગાઈ પર એ પોતાનો વક્તવ્ય રજૂ કરે। વેલકમ યશ। થેન્ક યુ વંટીભાઈ। સૌ પ્રથમ તો હું સયાજી વૈભવ લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભારી છું, કેમ કે તેમણે મને ખૂબ જ સુંદર તક આપી છે, અને સ્પેશિયલી આ બુક માટે, કેમ કે મેં પ્રીતિ આંટીને કીધું હતું કે મારે આ બુક વિશે મારે કરવું છે, વ્યક્ત કરવું છે મારા વિચારો, અને તરત મને સપ્ટેમ્બરમાં જ એ મળી ગયો મોકો। તો સૌપ્રથમ તો હું સયાજી વૈભવ લાઇબ્રેરી, પ્રીતિબેન અને દીપકભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું। અને હું આજના શિક્ષક દિને મારા ગુરુ અને મારા મિસ્ટર શાળા નંબર 7 બે શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભારી છું, કેમ કે તેમણે મને આજે બુક પ્રત્યે પ્રેરિત કર્યો હતો, અને હું આજે આ સ્ટેજ પર તમારી સામે ઊભો છું તો એવા ચંદ્રિકાબેન સોલંકી અને લીલાબેન પટેલ એવા મારા ગુરુજોને હું સતત નમન કરું છું। થેન્ક યુ। અને હવે વધારે ટાઈમ ના વેસ્ટ કરતા આપણે મારી બુક વિશે હું તમને પરિચય આપું। તો મારી બુકનું નામ છે ઇકીગાય, અને જેના લેખક છે હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સિસ મિરાસેસ। આ બંને લેખકો સ્પેનના છે બેઝિકલી, પણ તેઓ જાપાનમાં રહે છે અને ત્યાંના કલ્ચરને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તેમણે ખૂબ જ સુંદર રીતે જાપાનના કલ્ચરને બુક્સમાં આવરી લીધું છે। તો આ બુક બેઝિકલી જાપાનનો એક આઇલેન્ડ છે ઓકિનાવા નામનો, તેમના પર તેની ખાસિયત એ છે કે ત્યાં 400 વધુ એવા લોકો રહે છે કે જે 100 પણ વધારે ઉંમરના છે, અને તેમાં પણ ખાસ કરીને ઓગીમી નામનું એક ગામ છે કે જે વિલેજ ઓફ લોન્જેવિટી એટલે કે દીર્ઘાયુષ્યનું ગામ તરીકે ઓળખાય છે, તો તેની વાત કરવામાં આવી છે। તો આપણે જોઈએ કે કેમ એ લોકો આટલું બધું જીવે છે ને આપણે એટલું બધું નથી જીવી શકતા, કારણ કે જાપાનની લાઈફ એક્સપેક્ટન્સી 85 છે, જ્યારે ઇન્ડિયાની ખાલી 69 છે। હવે લાઈફ એક્સપેક્ટન્સી એટલે શું, કે જ્યારે બાળક જન્મે ત્યારે દેશનો કેવો હાલ છે, દેશની એજ્યુકેશન સિસ્ટમ કેવી છે, દેશની મેડિકલ ફેસિલિટીઝ કેવી છે, તેના પરથી એનું એક આયુષ્ય નક્કી થતું હોય છે કે જે કોઈ પણ બાળકનું જે ન્યુટ્રિશન લેવલ છે અને એ કેટલા વર્ષ જીવશે એ આયુષ્ય નક્કી થાય છે, તે ખૂબ જ મહત્ત્વનું છે। તો આપણે જોઈએ કે ઓકિનાવાના લોકો કેમ આટલું વધારે જીવે છે, તો હું 1x1 ટોપિક્સ તમને ડિસ્કસ કરીશ। તો સૌ પ્રથમ છે ઓકિનાવાનું ડાયટ। તો ડાયટની વાત કરવામાં આવે તો એક રિપોર્ટ અનુસાર ઓકિનાવાના લોકો 206 પ્રકારની અલગ અલગ વાનગીઓનો ગ્રહણ કરે છે, કે જેની અંદર વેજ, નોનવેજ, ફ્રૂટ્સ અને સ્પેશિયલી રાઈસ, કેમ કે ભાત એ ત્યાંનો મુખ્ય ખોરાક છે, તેનો સમાવેશ થાય છે। અને જાપાનમાં એક કોન્સેપ્ટ છે હારા હાચીબુ, હારા હાચીબુ બુનો મિનિંગ એવો થાય છે કે તમારા પેટને 80% જ ભરે। હવે ઓબ્જેક્ટિવલી તો આપણે એ વસ્તુ
ચેક નથી કરી શકવાના કે ભાઈ મારું પેટ 80% ભરાઈ ગયું બસ હવે મારે ખાવાનું નથી. પરંતુ 80% મિનિંગ એ થાય છે કે જ્યારે આપણને એવું લાગે કે નહીં બસ હવે મારું પેટ ભરાઈ ગયું એટલે આપણે ખાવાનું બંધ કરી દેવાનું. અને આ ખૂબ જ મહત્વનું છે કારણ કે તેનાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ખૂબ જ બરાબર વર્ક કરે છે. અને આ 80% જો તમને નહીં ફાવતું હોય તો એનો પણ ઈલાજ છે કે તમારે વીકમાં 2 દિવસ ઉપવાસ રાખવાનો, કે જે આપણે નોર્મલી જે રાખતા હોય છે મંગળવારે કે એવું કંઈ, વીકમાં 2 દિવસ ઉપવાસ રાખો, ક્યાં તો પછી 80% ખાવાનું ખાવ. તો આપણે જોઈએ કે જે 206 અલગ અલગ પ્રકારની વાનગીઓ છે એમાં કઈ કઈ વાનગીઓનો સમાવેશ થાય છે. તો સૌ પ્રથમ તો છે ગ્રીન ટી. ગ્રીન ટીનો એકચ્યુઅલી આપણા ઇન્ડિયામાં પણ ઘણું કલ્ચર છે કે લોકો અત્યારે જે સ્પેશિયલી યુવાનો ગ્રીન ટી પીવે છે. તો એનું આપણે ઇમ્પોર્ટન્સ જોઈએ તો સૌ પ્રથમ તો એ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, ત્યારબાદ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અને આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એને પણ વધારતું હોય છે. ત્યારબાદ સેમ ગ્રીન ટી છે એવી એક વ્હાઈટ ટી આવે છે. એકચ્યુઅલી વ્હાઈટ ટીમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો સૌથી વધારે હોય છે. તમે 1 કપ વ્હાઈટ ટીનો પીવો અને એ ઇક્વલ્સ ટુ 12 કપ ઓરેન્જ જ્યુસ, એટલા એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે એની અંદર. ત્યારબાદ ઓકિનાવાના લોકો સિકુવાસા એ એક ફ્રૂટ ખાય છે કે જે લગભગ લીંબુ અને નારંગી એ બંનેના વચ્ચેનો એક સ્વાદ હોય છે, તે ઘણો ખાય છે. તો એની અંદર એક નોબિલેટિન નામનું એક તત્વ હોય છે. કોઈ પણ ખટાશવાળા ફળ હોય તો એમાં નોબિલેટિન નામનું એક તત્વ હોય. તો સિકુવાસામાં ખૂબ જ વધારે પ્રમાણમાં 40 ગણું જેટલું નારંગીમાં હોય એના કરતાં 40 ગણું વધારે સિકુવાસામાં એ ડાયાબિટીસ, કેન્સર અને મેદસ્વીપણું મતલબ મોટાપો એના અગેન્સ્ટ પણ આ બનાવતા હોય છે. હવે આ તો થઈ જાપાનની વાત. હવે આપણે ઇન્ડિયામાં તો એ બધી વસ્તુ અવેલેબલ નથી. તો ઇન્ડિયા માટે સૌ પ્રથમ તો આપણે લીલા શાકભાજીઓ ખાવા જોઈએ, ફળ ખાવા જોઈએ, જંક ફૂડથી બને તેટલું દૂર રહેવું જોઈએ અને સુગર અને સોલ્ટ એટલે કે ખાંડ અને મીઠું તેનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને રેડ વાઇનનો એકચ્યુઅલી જો મોડરેશનમાં એટલે મતલબ એક પ્રમાણમાં જો આપણે એનો ઉપયોગ કરીએ તો એ ખૂબ જ લાભદાયી છે આપણા શરીર માટે. તો એનો આપણે એક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ છે ફિઝિકલ વર્કઆઉટ. ઓકિનાવાના લોકો ખૂબ જ ચાલે છે, તેઓ કોઈ દિવસ બેસી નથી રહેતા, ભલે એ લોકો 90 વર્ષના હોય કે 100 વર્ષના પણ કોઈ દિવસ એ લોકો બેસી નથી રહેતા. અને એકચ્યુઅલી આજના જમાનામાં મોડર્ન યુગમાં સ્પેશિયલી આજે કોરોના પેન્ડેમિક છે તો આપણા બધાનું જીવન એક વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે. તો લોકો બધા બસ આખો દિવસ બેઠા જ રહે છે પણ આપણને એકચ્યુઅલી ખબર નથી કે આજે આપણે બેસી રહીએ છીએ તેના લીધે માત્ર તમે 30 મિનિટ બેસી રહો તો મેટાબોલિઝમ 90% ઘટી જાય છે, કે જે ખૂબ જ ખરાબ છે. આ વસ્તુ આપણને કેન્સર પણ કરી શકે છે, ડાયાબિટીસ કરી શકે છે. પછી આપણે એક ઇમ્બેલેન્સ ઈટિંગ એટલે કે અત્યારે જોયું હશે કે તમે આ પેન્ડેમિકમાં ઘણાને એવું કે ભાઈ ભૂખ જ નહીં લાગતી મને, મને ભાઈ મારે ખાવું નથી બીકોઝ મને ભૂખ નથી લાગતી. પછી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે રુધિરાભિસરણ તંત્રને લગતી ઘણી બધી રોગો, ઘણા બધા રોગો આપણને થઈ શકે છે. તો આના માટે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો કામમાં ચાલતા જાઓ, ક્યાં તો પછી તમે એટલીસ્ટ દૂધ લેવા જાઓ તો તમે ચાલતા જાઓ. કેમ કે આપણે ઘણીવાર ગાડીનો જ યુઝ કરતા હોઈએ છીએ, ભલે આપણે 500 મીટર જાઓ તો પણ આપણે ગાડીનો યુઝ કરતા હોઈએ છીએ. તેના કરતાં આપણે ચાલતા જાઓ. જો તમે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો લિફ્ટનો ઉપયોગ ના કરીને દાદરાનો ઉપયોગ કરો, બાળકો સાથે રમો ઘરે, કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો, નહીં કે આખો દિવસ આપણે મોબાઈલમાં જ આપણે ગેમ રમીએ એ કરવાની જરૂર જેમ બને તેમ ઓછું કરો. અને એક વખત 30 મિનિટ બેસો તો 5 મિનિટ તમે ઊભા થઈ જાઓ. ત્યારબાદ છે કે આપણે આખો દિવસ જે મોબાઈલમાં લાગતા હોય છે, આપણે કોમ્પ્યુટરમાં લાગતા હોય છે બીકોઝ આપણે અત્યારે કોમ્પ્યુટરમાં ઘણું કામ કરવાનું હોય છે દરેક જણને, જેટલા પણ લોકો અત્યારે કામ કરતા હોય છે, વર્ક ફ્રોમ હોમનું કલ્ચર છે. તો આપણે આખો દિવસ જ્યારે મોબાઈલ અને લેપટોપની સ્ક્રીન સામે બેઠા રહીએ તો આપણને પૂરતી ઊંઘ નથી આવતી. અને એકચ્યુઅલી પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. એક સાયન્ટિસ્ટના રિસર્ચ પ્રમાણે 7-9 કલાકની ઊંઘ લેવી એ આવશ્યક છે. અને જો આપણે એક જ્યારે સૂઈએ ત્યારે મેલેટોનિન નામનું એક દ્રવ્ય એ જે આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે તો એ આપણી ઇમ્યુન સિસ્ટમને વધારે છે, આપણને કેન્સર પછી અલ્ઝાઇમર એટલે કે ભૂલી જવાના રોગો એ દરેકના અગેન્સ્ટ આપણને એક પ્રોટેક્ટ કરે છે. તો એક તો પૂરી ઊંઘ લેવી જોઈએ. હવે આપણે જોઈએ ફિઝિકલ એક્સરસાઇઝ. તો ઓકિનાવાના લોકો કોઈ જીમમાં નથી જતા કે નથી એ લોકો કોઈ બોડી બિલ્ડિંગ માટે ઘણા ડમ્બેલ્સ ને એ બધું ઉચકતા, પરંતુ તેઓ મોડરેટ એક્સરસાઇઝ કરે છે. અને જ્યારે એક્સરસાઇઝની વાત આવે એટલે વાત આવે યોગની. હવે મને જ્યારે મેં આ બુક વાંચી ત્યારે મને એક વસ્તુ બહુ અજીબ લાગી કે આપણે ઇન્ડિયન એકચ્યુઅલી યોગ એ ઇન્ડિયામાં ઓરિજિનેટ થયું હતું, ઇન્ડિયામાં જ શોધાયું હતું 1000 વર્ષ પહેલાં. પણ આપણામાંથી માત્ર 20% જ પબ્લિક એવી હશે કે જે યોગ કરે છે. અને જ્યારે વેસ્ટર્ન કલ્ચર ને ઇવન ઇસ્ટર્ન કલ્ચર, જાપાન બાજુ ને યુએસએ બંને સાઈડ યોગનું ઘણું મહત્વ છે. તો હું બધાને એક સલાહ આપીશ કે એક સૂચન પણ કરીશ કે આપણે બધાએ યોગ કરવો જોઈએ રોજ સવારે. અને તેના માટે હું એક સલાહ એ આપીશ કે
અત્યારે ઇન્ડિયા ટીવી પર રોજ સવારે 8 થી 8:30 અને સાંજે 5 થી 5:30 બાબા રામદેવ એમના યોગ શીખવાડે છે. હું કોઈ પ્રમોશન નથી કરતો પણ એ ખૂબ જ જરૂરી છે અને એ ખૂબ જ સારી રીતે શીખવાડે છે અને ઘણા બધા રોગો સામે આપણને કેવી રીતે રક્ષણ મેળવવું, ડાયાબિટીસ હોય તો કયા આપણે આસન પ્રાણાયામ કરવા, તે બધા અગેન્સ્ટ આપણને કેવી રીતે યોગ મહત્વ, મતલબ યોગનું મહત્વ શું છે, યોગ કયા કયા કરવા જોઈએ, બધું શીખવાડે છે બાબા રામદેવ. તો એ ખૂબ જ સરસ રીતે શીખવાડે છે. તો આ યોગ છે એ એકચ્યુઅલી વર્ડ યુજ પરથી આવે, સંસ્કૃત વર્ડ છે યુજ. હવે યુજ એટલે શું, કે જ્યારે આપણે એક બળદ અને બીજા બળદને બાંધીએ અને એ બંને બળદને આપણે એક રથ સાથે બાંધીએ, તો એક જે ટી આકારનું એક લાકડું હોય છે એને યુજ કહેવામાં આવે છે. તો સેમ એ જ પ્રમાણે આપણો જે આ યોગ છે એ આપણી માઇન્ડ અને બોડી એ બંનેને એક કરીને આપણને હેલ્ધી લાઈફ પ્રત્યે આગળ લઈ જવા માટે ખૂબ જ મહત્વનું છે. યોગના ઘણા બધા પ્રકાર છે, જેમ કે કર્મયોગ, ભક્તિયોગ, પછી મંત્રયોગ, રાજયોગ. કર્મયોગ પ્રત્યે તો ગીતામાં કહેવામાં આવ્યું છે, કર્મણી વાધિકારસ્તે મા ફલેસુ કદાચન, મા કર્મ ફલ હેતુર્ભૂમા તે સંગોત્સ કર્મણી, કે તું કર્મ કરને ફળની ચિંતા ના કર અને તારા ફળના હેતુમાં તારો અધિકાર નથી અને તારો અકર્મમાં પણ ક્યારે આસક્તિ ના થાય. કૃષ્ણ ભગવાને ખૂબ જ સરસ વાત કરી છે એ વસ્તુ. ત્યારબાદ યોગ આવે એટલે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર એકચ્યુઅલી ખૂબ જ મહત્વની એક એક્સરસાઇઝ છે, કે જેની અંદર દરેક પ્રકારના આપણા બોડીના, મતલબ શરીરના દરેક પાર્ટને એક આવરી લેતો એક એકચ્યુઅલી સૂર્ય નમસ્કાર ખૂબ જ સુંદર એક એક્સરસાઇઝ છે. અને આ બુકની અંદર સૂર્ય નમસ્કાર ક્યારે કરવું અને કેટલા ક્યારે શ્વાસ લેવો, કારણ કે અલગ અલગ મુમેન્ટ્સ પર આપણે અલગ અલગ શ્વાસ લેવો જોઈએ, તો ક્યારે શ્વાસ લેવો, ક્યારે શ્વાસ છોડવો, ક્યારે શ્વાસ રોકી રાખવો, તેનું ખૂબ જ સુંદર ડાયાગ્રામ એકચ્યુઅલી આપણને આપી છે કે ક્યારે શ્વાસ લેવો જોઈએ, ક્યારે શ્વાસ કાઢવો જોઈએ, અને ખૂબ જ સુંદર રીતે એનું વર્ણન થયું છે આ બુકની અંદર. તો એ ખૂબ જ એક આપણે કહેવું જોઈએ કે ખૂબ જ સરસ છે. ત્યારબાદ વાત આવે મેન્ટલ હેલ્થની. હવે મેન્ટલ હેલ્થની વાત આવે એટલે વાત આવે સ્ટ્રેસની. એકચ્યુઅલી આજના જમાનામાં સ્ટ્રેસ અને ડિપ્રેશન એ ખૂબ જ કોમન છે. તો આ સ્ટ્રેસ એકચ્યુઅલી છે શું? તો સ્ટ્રેસ એક એક ઇમોશન છે, જેમ આપણા અલગ અલગ ઇમોશન્સ છે, જેમ ગુસ્સો એક આપણો ઇમોશન છે, એમ સ્ટ્રેસ પણ એક આપણો ઇમોશન જ છે. કે જે આપણને, તમે ઘણી વખત એક વસ્તુ ફીલ કરી હશે કે કંઈ પણ ખરાબ થવાનું હોય તો એની પહેલાં આપણને એક સેન્સ થાય કે નહીં ભાઈ આજે કંઈ ખરાબ થવાનું છે, તો એ જે સેન્સ છે એને સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો એકચ્યુઅલી સ્ટ્રેસ કેમ આવે છે? ક્યાં તો આપણે કોઈ ભૂતકાળની ભૂલો જે આપણે થઈ ગઈ હોય એને આપણે હંમેશા વિચાર કરતા હોઈએ છે, ક્યાં તો ફ્યુચરમાં જે કંઈ આવવાનું છે એની ચિંતા કરતા હોય છે. તો ગૌર ગોપાલ દાસ એક ખૂબ જ સરસ વાત કરે છે કે તમે કોઈ પણ સિચ્યુએશનમાં આવને ખાલી એક ક્વેશ્ચન તમારી જાતને પૂછો કે શું તમારા જીવનમાં પ્રોબ્લેમ્સ છે? જો ના તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. જો હા તો બીજો ક્વેશ્ચન પૂછો કે શું તમે પ્રોબ્લેમ્સ માટે કંઈ કરી શકો છો? જો હા કે હા હું આ ભાઈ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું આ વસ્તુ કરી શકું છું, તો ચિંતાનું કોઈ કારણ જ નથી. અને જો ના તો પણ ચિંતાનું કારણ નથી, કે તમારા ચિંતા કરવા કે ન કરવાથી એ પ્રોબ્લેમ્સ તો કંઈ થવાનું નથી, હલ જ નથી પડવાનો. તો ગૌર ગોપાલદાસ ખૂબ જ સરસ વાત કરે છે. અને સ્પેશિયલી હું મારી વાત કરું તો મને જે વસ્તુ, મતલબ જે પ્રોબ્લેમ્સને હું કંઈ જ નથી કરી શકતો, એ આપણને સૌથી વધારે ખટકે કે ભાઈ આની અંદર હું કેમ કંઈ કરી નથી શકતો. પણ જો તમે કંઈ કરી જ નથી શકવાના તો એના વિશે ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. એટલે આપણે એક તો ચિંતા નહીં કરવી જોઈએ. ત્યારબાદ આવે કે થોડું ઘણું સ્ટ્રેસ આપણા માઇન્ડમાં હોય એ ખૂબ જ સારું છે, કારણ કે આ જે સ્ટ્રેસ જે ઇમોશન છે એ આપણા પૂર્વજો પ્રાણીઓ, જે હિંસક પ્રાણીઓ, એનાથી અગેન્સ્ટ બચવા માટે એનો આ ઉપયોગ કરતા હતા. અને જ્યારે આપણે અત્યારે આખો દિવસ સ્ટ્રેસમાં જોઈએ છીએ, પણ જો આપણે વધારે સ્ટ્રેસ જો આપણે લઈ લઈએ તો એક હાઇપર ટેન્શન છે અને ઘણા બધા પ્રકારના ડાયાબિટીસને આપણને કેન્સર પણ થઈ શકે છે, મગજનું કેન્સર થવાની આપણને ખૂબ જ ચાન્સીસ છે. તો આ સ્ટ્રેસથી બચવા માટે આપણે રોજ મેડિટેશન કરવું જોઈએ. આપણે આગળ જોઈશું કે મેડિટેશન કેવી રીતે થાય ને મેડિટેશનમાં શું છે આખું, એના ફાયદા શું છે આપણે આગળ જોઈશું. તો મેડિટેશન કરવું જોઈએ, બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગ કરવા જોઈએ. અને જ્યારે વાત આવે મેન્ટલ વર્કઆઉટની, તો મેન્ટલ વર્કઆઉટ માટે આપણે કોઈ પણ આપણા કમ્ફર્ટ ઝોનની બહાર, જેમ કે તમે જો રોજ સવારે 7 વાગે ઉઠતા હોય તો કાલથી 6:30 વાગે ઉઠો, તો જો તમારા માઇન્ડને થોડુંક તમે એક સ્ટ્રેસ આપતો છો એ મેન્ટલ વર્કઆઉટ થશે અને એ ખૂબ જ સારું છે આપણા શરીર માટે. ત્યારબાદ આવે કે નેવર રિટાયર. એકચ્યુઅલી જાપાનના લોકો ક્યારે રિટાયર થતા જ નથી, એ લોકો સતત કામ કરતા રહે છે. જ્યાં સુધી એમનું બોડી વર્ક કરે ત્યાં સુધી સતત કામ કરતા જ રહે છે. જેમ કે ઓકિનાવાના લોકો રોજ સવારે 5:30 વાગે ઉઠીને એમના ગાર્ડનની સફાઈ કરતા હોય છે, ચાલવા જતા હોય છે, ગાર્ડનમાં જે ફળ ફ્રૂટ વાવ્યા હોય એના માટે બીજ વાવે, એનું રોપણ કરે અને સતત કામ કરતા જ રહેતા હોય છે. એકચ્યુઅલી એક વસ્તુ આપણને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે જાપાન લેંગ્વેજમાં રિટાયર નામનો શબ્દ છે જ નહીં, ડિક્શનરીમાં જ એક વર્ડ નથી, જે ખૂબ જ સારી વાત છે એકચ્યુઅલી.
હવે વાત આવે મોઆઈ. હવે આ મોઆઈ શું છે? તો બેઝિકલી મોઆઈ એ છે કે મોઆઈ એક થોડાક માણસોનું એક ગ્રુપ કે જેને જાપાનમાં મોઆઈ કહેવામાં આવે છે. હવે આ જે ગ્રુપ હોય છે એ કેવા માણસો કે જે લોકોને સેમ હોબી હોય, લાઈક કોઈ માણસને ફરવાનો શોખ હોય તો એ જે જેને ફરવાનો શોખ હોય એ બધા એક મોઆઈમાં આવે, એક એક ગ્રુપમાં આવે. તો આ જે મોઆઈ હોય છે એ દર મહિનાના અંતમાં એક પોતાનું એક કોન્ટ્રીબ્યુશન આપતા હોય છે. જેમ આપણ જેમ ઇકોનોમિક્સ તમે ભણતા હોવ તો તમને ખબર હોય કે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ નામનું એક હોય છે કે દરેક મહિલાઓ પોતાનું એક યોગદાન આપીને થોડુંક ફંડ ભેગું કરે. તો સેમ મોઆઈ પણ એ જ વસ્તુ કરે છે, ફંડ ભેગું કરે અને મહિનાના અંતે એ લોકો પોતાને જે શોખ હોય એ આગળ, મતલબ એ શોખ મતલબ પાર્ટી કરે, ક્યાં તો પછી કોઈ જગ્યા પર જેમને શોખ હોય કે ચેસ રમવાનો શોખ હોય તો ચેસ રમે એમ તેમ. અને જો કોઈ અમાઉન્ટ વધી જાય તો એ એક માણસને આપવામાં આવે કે જે રોટેટિંગ મતલબ હોય કે લાઈક આજે મને મળ્યું તો કાલે કોઈ બીજા, નેક્સ્ટ મંથ કોઈ બીજા કોઈને મળશે, એના પછી ત્રીજાને મળશે એમ. તો એકચ્યુઅલી આના સિવાય કે જો તમે ફાઇનાન્શિયલ ટ્રબલમાં હોય, અત્યારે મેઇન પેન્ડેમિકમાં આ બહુ ખતરનાક છે કે તમે ફાઇનાન્શિયલ ટ્રબલમાં હોય, કોઈને પાસે પૈસા નથી એમ, કોઈની પાસે જોબ નથી, તો જો તમે ફાઇનાન્શિયલ ટ્રબલમાં હો તો જે મોઆઈની જે ઇન્કમ હોય એ તમને આપવામાં આવે કે જેનાથી એક સિક્યોરિટી ફીલ થાય કે જ્યારે તમારી પાસે તમને ખબર હોય કે ભાઈ મારી પાછળ આ એક ગ્રુપ છે કે જે મને હેલ્પ કરશે બધી રીતે, શારીરિક, માનસિક, આર્થિક બધી રીતે, તો તમને એક સેન્સ ઓફ સિક્યોરિટી મળે કે જેનાથી તમારું આયુષ્ય વધે. અને મોઆઈ એ એક ગ્રુપ કરતાં ગ્રુપ ઓછું અને સૌથી વધારે તો એ એક ફેમિલી જેવું એ લોકો ટ્રીટ કરતા હોય છે. હવે આ તો વાત થઈ ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝની, પણ આ જે ઇકીગાઈ છે એ શું છે? તો ઇકીગાઈનો મિનિંગ થાય છે રીઝન ફોર બીઈંગ, મતલબ તમારા હોવાનું કારણ, તમારા જીવવાનું કારણ, કે જે તમે જેના માટે જીવો છો, તમે જેના માટે રોજ સવારે ઉઠો છો એ તમારું ઇકીગાઈ છે. તો બધાને એવું થતું હોય કે ભાઈ એની શું જરૂર છે? તો જ્યારે વાત આવે ઇકીગાઈની કે કોઈ પર્પઝની, એટલે વાત આવે લોગોથેરાપીની. હવે ઘણાને ખબર હશે લોગોથેરાપી શું છે અને ઘણાને નથી ખબર, તો હું થોડુંક ઇન્ટ્રોડક્શન આપું કે લોગોથેરાપી એક વિક્ટર ફ્રેન્કલે એક એની શોધ કરી હતી. અને વિક્ટર ફ્રેન્કલનો એક ખૂબ જ સરસ પુસ્તક છે મેન સર્ચ ફોર મિનિંગ, કે જેના ઉપર ડૉક્ટર નિમિત ઓઝાએ ખૂબ જ સુંદર વાર્તાલાપ આપ્યો હતો. આની પહેલાંના શનિવારે જે વાર્તાલાપ હતો તે ડૉક્ટર નિમિત ઓઝાએ આના ઉપર આપ્યો હતો, અને તેમણે ખૂબ જ સરસ રીતે લોગોથેરાપી શું છે ને વિક્ટર ફ્રેન્કલ જ્યારે કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતા વર્લ્ડ વોર ટુમાં, તો તેના પર એ કયા કયા દમનો થયા હતા અને એ કેવી રીતે જીવ્યા હતા, કેવી રીતે એમણે પોતાની જાતે મોટિવેટ રાખ્યું તેના પર ખૂબ જ સરસ વાર્તાલાપ આવ્યો છે. તો હું તમને વિનંતી કરીશ કે તમે ડૉક્ટર નિમિત ઓઝાના ફેસબુક પેજ પર જઈને ત્યાં તેમણે ખૂબ જ સરસ આ વાર્તાલાપ અપલોડ કર્યો છે, પોસ્ટ કર્યો છે, તે તમે જોજો એક વખત. હવે વિક્ટર ફ્રેન્કલ એકચ્યુઅલી જ્યારે એ એક ઓસ્ટ્રેલિયાના સાયકોલોજિસ્ટ છે, તો એમની પાસે કોઈ પણ વ્યક્તિ આવે ને તો એક જ સવાલ પૂછતા હતા કે તમે મરી કેમ નથી જતા. હવે કોઈ પણ માણસ જો પ્રોબ્લેમ લઈને આવે તો ભાઈ તમને પૂછે કે તમે મરી કેમ નથી જતા, તો 80% લોકો પાસે એક રીઝન હોય છે કે નહીં હું આના માટે નથી મરતો, કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ માટે હું નથી મરતો, કે મારે આ કાર્ય પૂરું કરવું છે એના માટે નથી મરતો. તો વિક્ટર ફ્રેન્કલ એમ કહે છે કે બધાના જીવનનું જે એક પર્પઝ હોય છે અલગ અલગ હોય છે, અને તમે તમારો પર્પઝ ક્રિએટ નથી કરતા, એ તમારી અંદર હોય જ છે અને એ તમે ડિસ્કવર કરો છો. અને વિક્ટર ફ્રેન્કલ એક ખૂબ જ સરસ વાત કરે છે કે તમારા આપણા બધાની અંદર એક કોમન વસ્તુ છે કે તમે સારા કાર્યો પણ કરી શકો અને તમે ખરાબ કાર્યો પણ કરી શકો. અને તમે જે કાર્ય કરો એ સિચ્યુએશન પર નહીં, કે જે તમારી આગળ જે સિચ્યુએશન છે એના પર નથી ડિપેન્ડ કરતું, પણ તમે એ સિચ્યુએશનમાં શું રિએક્ટ કરો છો, કે તમે શું કાર્ય કરો છો તેના પર છે. એ ખૂબ જ સરસ વાત છે કે જો આપણને ગુસ્સો આવતો હોય અને આપણે કોઈને લાફો મારી દઈએ કે કોઈને આપણે કંઈ બોલી દઈએ, એ આપણા ગુસ્સાનું એકચ્યુઅલી આપણો ગુસ્સો વધારશે, એ ગુસ્સો ઘટાડશે નહીં. પણ તમે જ્યારે જો તમારા ગુસ્સાને શાંત કરો તો એનું પરિણામ કંઈ અલગ આવે છે. વિક્ટર ફ્રેન્કલે ખૂબ જ સરસ વાત કરી છે. પછી આ બુકની અંદર કેસ સ્ટડી આપી છે કે એક માતા હોય છે કે જેને બે સંતાન હોય છે. હવે જે મોટું સંતાન છે એ મરી જાય છે અને જે નાનું સંતાન છે એકચ્યુઅલી એ ડિસેબલ હોય છે, એ ખોડખાપણવાળું હોય છે. તો એ માતાને હવે એવું થાય કે મારા જીવનમાં તો કંઈ રહ્યું જ નથી, તો એ સુસાઇડ કરવાની ટ્રાય કરે છે અને એનો જે બાળક હોય છે એને પણ મારી નાખવાની ટ્રાય કરે છે, પણ એ રહી જાય છે, એ બચી જાય છે કે ભાઈ એ જીવી જાય છે. તો પછી એ વિક્ટર ફ્રેન્કલ પાસે આવે છે લોગોથેરાપીનું મતલબ ચેકઅપ કરાવવા માટે એમ. ત્યારે વિક્ટર ફ્રેન્કલ એમને એમ કહે છે કે તમે કંઈ નહીં જોડાવો એમ, આપણે 2-3 દિવસ જોઈએ. પછી 3-4 દિવસ પછી જ્યારે વિક્ટર ફ્રેન્કલ એને મળે છે ત્યારે એને એક વાત કહે છે કે હવે જે મતલબ મહિલા જે સુસાઇડ કરવાનો ટ્રાય કરે છે એને એક વાત પૂછે છે કે તમે એક કામ કરો, તમે એક ઇમેજિન કરો કે તમે પોતાની જાતને ઇમેજિન કરો કે તમે મરણ પથારીએ છો, અને પછી વિચારો કે તમારા કોઈ સંતાન નથી અને તમારું જીવન સાવ કેવું છે તમે તમારી જાતે વિચારો.
કે તમારો કોઈ સંતાન નથી, તમે બસ ખાલી જીવન જીવી ગયા, તો પેલી માતાને એવું લાગે છે કે તો મારું જીવન નિરર્થક છે એમ, આ વસ્તુનો કોઈ મિનિંગ જ નથી. પછી વિક્ટર ફ્રેન્કલ પાછું એક વાર, હવે તમે સેમ મરણ પથારીએ છો, પણ તમે એવું વિચારો કે તમારા બાળકને તમે પૂરતું જીવન આપ્યું છે, જે ખોળ કાપડવાળું છે એને ખૂબ જ સરસ જીવન આપ્યું છે અને એને એક સારો નાગરિક બનાવ્યો, ત્યારે જે મહિલા એવું વિચારે છે કે ના આ તો મારા જીવનનું સૌથી મતલબ બેસ્ટ વસ્તુ થઈ ગઈ, તો એને કારણ મળી ગયું કે નહીં મારે હવે જીવવું છે મારા બાળક માટે અને મારા બાળકને મારે સારો નાગરિક બનાવવો છે. હવે જે માં લોગો થેરાપી છે એમ જાપાનમાં મોરિટા થેરાપી, કે જે લોગો થેરાપીના થોડાક વર્ષોની પહેલાં કે આજુબાજુમાં જ એની શોધ થઈ હતી, તો સોમા મોરિટા નામના એક સાયકોલોજિસ્ટ હતા કે જેમણે આની શોધ કરી હતી, અને એક ઝેન બુદ્ધિસ્ટ હતા અને એ એવું માનતા હતા. એકચ્યુઅલી આપણે વેસ્ટર્ન કલ્ચરને આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે આપણે જેવું વિચારીએ એવું આપણે ફીલ કરશું, અને જેવું આપણે ફીલ કરશું એવું આપણે રિએક્ટ કરશું, એવું એક નોર્મલ આપણી બધાની એક માઇન્ડસેટ છે. પરંતુ સોમા મોરિટા એવું માનતા હતા કે તમે જે વિચારો છો, એક વિચાર એ દિવસમાં આવતા 60,000 વિચારોમાંનો એક છે, અને તમે જે હવે એક્ટ કરશો, લાઈક મને ગુસ્સો આવે છે અને હું કોઈને કંઈ બોલી જાઉં છું, તો મેં એક્ટ કર્યું એ બોલીને, તો એ જે હું બોલું છું એના પછી હું એક ફિલિંગ જે મને આવે છે એ પછી મને ફીલ થશે, કે જો મને ગુસ્સો આવે છે અને મેં કોઈને મારી દીધું કે કોઈને હું કંઈ બોલી ગયો, તો પછી મારો ગુસ્સો વધે છે કે ઘટે છે એ મારા જે રિએક્શન છે એના પર ડિપેન્ડ કરે છે. મોરિટાના મતલબ ત્રણ, મોરિટા થેરાપીના ત્રણ બેઝિક પ્રિન્સિપલ છે. સૌથી પહેલું તો એક્સેપ્ટ યોર ફિલિંગ્સ, કે તમે તમારી ફિલિંગ્સને કે તમે તમારા વિચારોને એક તો એક્સેપ્ટ કરતા શીખો, કારણ કે એ ખૂબ જ જરૂરી છે. જો તમે એક્સેપ્ટ નહીં કરશો અને જો તમે એને કંટ્રોલ કરવા જશો, તો એનું ખૂબ જ સરસ ઉદાહરણ છે કે જો કોઈ ગધેડાને ખૂંટીએ બાંધ્યો હોય અને પછી એને એવું થાય કે ભાઈ મારે આના ખૂંટીયામાંથી નીકળી જશે, દોરડા વડે બાંધ્યું છે, તો એ આજુબાજુ ફરતો રહેશે, પણ જેવું વધારે ફરશે એ વધારે એની અંદર જ રહેશે, એ ફ્રી નથી થવાનું. તો તમે જે તમારા વિચારો પર જેટલો વિચાર કરશો કે મને ગુસ્સો આવ્યો, તો હું વિચાર કરીશ કન્ટિન્યુઅસ કે ભાઈ મને ગુસ્સો આવ્યો, તો મને વધારે વધારે ગુસ્સો આવતો જ રહેશે, પણ એ ઘટશે નહીં. તો સોમા મોરિટા એમ કહે છે કે એક્સેપ્ટ યોર ફિલિંગ્સ, ડૂ વોટ યુ શુડ બી ડુઈંગ, એ કરો કે જે તમારે કરવું છે, કે જે તમારે કરવું જોઈએ, અને તમારે શું કરવું જોઈએ એના માટે તમારી પાસે એક રીઝન હોવું જોઈએ, કે ડિસ્કવર યોર લાઇફ પર્પસ. કે હવે મારે કોઈ વ્યક્તિમાં, હું સેમ ગુસ્સાનું ઉદાહરણ લઈશ, કે મારે કોઈ વ્યક્તિ પર મને જો ગુસ્સો આવ્યો, તો મારો પર્પસ શું છે, એ વ્યક્તિને ધમાજો મારવાનો મારો પર્પસ છે, કે મારે એની સાથે રિલેશન સારા બનાવવા, એ મારો પર્પસ છે. તો જે મારો પર્પસ છે એ પ્રમાણે મારે રિએક્શન કરવું જોઈએ. તો સોમા મોરિટા એમ કહે છે કે તમે તમારા ઇમોશનને કંટ્રોલ નથી જ કરી શકતા કોઈ દિવસ, પણ તમે તમારા એક્શન્સ કે જે તમે રિએક્ટ કરો છો, કે જે તમે રિસ્પોન્ડ કરો છો, તેની જવાબદારી લઈ શકો છો. હવે આ તો વાત થઈ એકીગાઈની જરૂર છે. હવે એકીગાઈ આપણે શોધવો કઈ રીતે, તો એક ખૂબ જ આપણે એકદમ ટ્રેડિશનલ વેથી જઈએ, હું એમાં બે વે આપી છે, એક તો ટ્રેડિશનલ વે મતલબ ડાયરેક્ટ મેથડ અને પછી ઇનડાયરેક્ટ મેથડ. તો ટ્રેડિશનલ વેમાં એક આ ચાર્ટ છે જે માર્ક વેન દ્વારા પ્રસ્તુત થયો છે. તો માર્ક વેને આ ચાર્ટ આપ્યો હતો કે જેની અંદર ચાર સર્કલ છે, એમાં સૌ પ્રથમ છે કે તમને શું વસ્તુ કરવી ગમે છે, વોટ યુ લવ, પછી છે વોટ ધ વર્લ્ડ ડીન્સ, કે તમારી આજુબાજુના જગતને શું જોઈએ છે, પછી છે વોટ યુ કેન બી પેઇડ ફોર, કે વોટ યુ કેન બી રિવોર્ડેડ ફોર, કે તમને કઈ વસ્તુ જો તમે કરો તો તમને પૈસા મળી શકે, કે તમને કોઈ એક રિવોર્ડ મળી શકે, અને પછી છે વોટ યુ આર ગુડ એટ. આ ચારે ચારનો સમન્વય એટલે તમારું ઇકીગાય. હવે આપણે આ વસ્તુ જોઈએ કે વોટ યુ લવ. હવે મને શું વસ્તુ ગમે છે, તો એમાં ઘણી બધી વસ્તુ આવી શકે, કે મને ખાવું ગમે છે, મને ફરવું ગમે છે, મને કૂતરા રમાડવું ગમે છે, કે મને સૂવું ગમે છે, એ બધું આવી ગયું કે વોટ યુ લવ. તો આપણે બધાએ રોજ આ 30 મિનિટ એક્સરસાઇઝ કરવાની છે, કે તમારે આ ચાર મતલબ ચાર ભાગ પાડી દેવાના પેજના. પહેલામાં લખવાનું કે ભાઈ તમને શું ગમે છે, તો એના નીચે તમે લખો કે મને કઈ કઈ વસ્તુ ગમે છે. ત્યારબાદ આવે વોટ ધ વર્લ્ડ ડીડ્સ, એ આપણે અત્યારે એવા દઈએ. પછી જોઈએ કે વોટ યુ આર ગુડ એટ, કે તમે કયા કાર્ય કરવા માટે સક્ષમ છો અને તમે કઈ કાર્ય કરવા માટે સારા છો, તો એ વસ્તુ લખો, કે નહીં ભાઈ હું રાઇટિંગ માટે સારો છું, કે હું રીડિંગ માટે સારો છું, તો એ બધી એક્ટિવિટીઝ લખો. પછી લખો કે વોટ યુ કેન બી પેઇડ ફોર, કે તમે કઈ વસ્તુ કરીને પૈસા કમાઈ શકો છો, કાં તો પછી તમારું જીવન ચલાવી શકો છો, એવી એવી એક્ટિવિટી લખો. અને પછી આવે છે કે વોટ ધ વર્લ્ડ નીડ્સ. તો આ ચારે ચારમાં જે કાર્ય કોમન હોય તે તમારું ઇકીગાઈ છે. હવે આ તો તમને એવું લાગે કે અઘરું છે, હું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મને ફોટોગ્રાફી ગમે છે, હું ફોટોગ્રાફીમાં સારો પણ છું, ફોટોગ્રાફીથી હું કમાઈ પણ શકું છું, અને ફોટોગ્રાફી એ વર્લ્ડને જરૂર પણ છે, કે લોકોને મેમરીઝ કેપ્ચર કરવા જોઈએ, તો ફોટોગ્રાફીની જરૂર પણ છે. તો આ જે ફોટોગ્રાફી છે, ફોટોગ્રાફી કરવી એ મારું ઇકીગાઈ છે.
પણ દર વખતે આટલું આ સિમ્પલ નથી હોતું, એ દર વખતે અલગ 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 હોય છે. કેમ કે આ જે એક્સરસાઇઝ છે ઘણી વખત એવું થશે કે ભાઈ આ ચારે ચારમાં કોઈ કાર્ય સેમ થતા નથી, જ્યારે નથી સેમ થતા તો પાછું કન્ટિન્યુઅસ ટ્રાય કરતા રહો કરતા રહો કરતા રહો અને તમે એક વખત તમારું યુકીગાઈ તમને મળી જશે. બીજી આપણે ઇનડાયરેક્ટ મેથડ જોઈએ, એ જ મેથડ છે ફ્લોથી. હવે ફ્લો એટલે શું? એક સિચ્યુએશન એઝ્યુમ કરો કે તમે ક્રિકેટ રમો છો, તમે બાઉન્ડ્રી પર ઊભા છો અને કોઈએ શોટ માર્યો અને તમારી બાજુ બોલ આવે છે અને બોલ તમારે કેચ કરવો છે. હવે એ મોમેન્ટે શું તમે તમારા પાસ્ટનું વિચારતા હશો કે ભાઈ આજે મેં આ ખાધું કે મેં પેલું ખાધું, કે શું તમારે તમે ફ્યુચરનું વિચારતા હશો કે ભાઈ બે મહિના પછી મારી એક્ઝામ છે કે મારે જોબમાં કાલે આ કરવાનું છે કે મારે કાલે આ કામ કરવાનું છે? ના, તમે ત્યારે તમારું ફૂલ ફોકસ તમારા પ્રેઝન્ટમાં હશે, તમારા વર્તમાનમાં હશે અને તમે એ કેચ કરવો એ જ તમારો એક મેઇન ઓબ્જેક્ટિવ હશે. તો એ જે વસ્તુ છે કે એ જે ફ્લો છે, મતલબ તમે પ્રેઝન્ટમાં જ એક રમી રહ્યા છો, એને કહીશું આપણે ફ્લો. તો એનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે કે જ્યારે આપણા લેખકો, બંને લેખકો જ્યારે ઓકિનાવા ગયા હતા અને જાપાનમાં ગયા હતા, તો જાપાનમાં એકચ્યુઅલી બ્રશ બનાવવાની એક ફેક્ટરી છે. તો એક મહિલા એવી છે કે જે બ્રશ, જે આપણી બ્રશની જે ઉપરની જે મતલબ બ્રશની દોરડી હોય એને કન્ટિન્યુઅસ નાખતી જાય છે. તો જ્યારે એ લેખકો ગયા એ હોલમાં કે જ્યાં એ મહિલા કામ કરતી હતી, તો એ મહિલા પૂરેપૂરી એ કામમાં પૂરાયેલી હતી. એને એને એ પણ નથી ખબર કે લેખકો આવ્યા છે કે ભાઈ મારો બોસ આવ્યો છે, એ બસ એ કામમાં પૂરવાયેલી હતી અને એ કામ એટલે ફ્લો. તો આના માટે આઇન્સ્ટાઈન ખૂબ જ સરસ વાત કહે છે કે ઇફ યુ પુટ યોર હેન્ડ ઓન અ હોટ સ્ટવ ફોર 1 મિનિટ ઇટ વિલ બી લાઈક 1 આવર, અને ઇફ યુ સીટ વિથ એની પ્રિટી ગર્લ ફોર 1 આવર ઇટ વિલ બી લાઈક 1 મિનિટ. કે જો તમે તમારો હાથ 1 મિનિટ માટે જ કોઈ એક મીણબત્તી કે કોઈ ગરમ વસ્તુ પર મૂકો તો તમને એવું લાગે કે ઓ માય ગોડ આ તો 1 કલાક બરાબર છે, અને જો તમે કોઈ સુંદર યુવતી સાથે બેઠા હો અને 1 કલાક બેસી જાઓ તો પણ તમને એવું લાગે કે આ તો મારી 1 મિનિટમાં જતી રહ્યું. તો આ વસ્તુ ધેટ્સ રિલેટિવિટી, પાછું આ ઉમેરે છે કે આ જે કોન્સેપ્ટ છે એ રિલેટિવિટી છે. આઇન્સ્ટાઈન ખૂબ જ સરસ વાત કરે છે. હવે આ ફ્લોનો તાકાત શું છે કે જ્યારે તમે કોઈ પણ કામ એક ફ્લોથી કરો તો તમે તમારું 100% આપો છો એ ટાઈમે, અને 100%થી તમારું કાર્ય ખૂબ જ, જે કાર્ય કરવાની જે તમારી ક્ષમતા છે એ પણ વધી જશે અને તમે જે કાર્ય કરવાનું જે રિઝલ્ટ છે તમારે એની પાછળનું રિઝલ્ટ એ પણ ખૂબ જ સરસ આવશે. એના માટે બ્રુસલી ખૂબ જ સરસ વાત કરે છે કે બી વોટર માય ફ્રેન્ડ, કે મારો મિત્ર તું વોટર બન, તું પાણી બન, કે તું બસ વહેતો રહે, તું કોઈ જગ્યા પર સ્ટોપ ના. હવે આ મતલબ ફ્લો આપણે એચીવ કેવી રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ તો તમે તમારું કાર્ય પ્રોપર ડિસાઇડ કરો. પ્રોપર કાર્ય ડિસાઇડ કરવું એટલે શું કે આપણે નોર્મલી કાર્ય કેવું ડિસાઇડ કરવું જોઈએ, કે એવું કાર્ય ના ડિસાઇડ કરો કે જે તમારા માટે ખૂબ જ સરળ છે, અને એવું પણ કાર્ય ના ડિસાઇડ કરો કે જે તમારા માટે ખૂબ જ અઘરું છે. એક એક્ઝામ્પલ આપો કે જો તમે 10મામાં કોઈ એક એઝ્યુમ કરી કે ભાઈ 10મામાં એક બાળક ભણે છે અને તમે એને આખો દિવસ એક જ સરવાળા બાદબાકીના દાખલા આપ્યા કરો કે ભાઈ આ લે 5 વત્તા 5 વત્તા 7 12 એવા તમે નોર્મલ દાખલા આપો, તો એક ટાઈમ પછી કંટાળી જશે કે ભાઈ આ તો શું, ભાઈ આ તો મને આવડે છે. અને જો તમે ડાયરેક્ટ એને બેસાડ દો અને તમે એમ રોકેટ સાયન્સ ભણાવવા લાગો કે ભાઈ આ લે આ રોકેટમાં આ બધી વસ્તુ છે, તો એના મગજમાં આવવાનું નથી, તો એનાથી પછી એ ડિપ્રેસ થઈ જશે ધીમે ધીમે. તો આ વસ્તુ નથી કરવાની. આપણે કાર્ય એવું ડિસાઇડ કરવાનું છે કે આપણા કમ્ફર્ટ ઝોનથી થોડુંક બહાર હોય. લાઇકવાઇઝ જો તમને યુપીએસસી, જો તમારું એક ડ્રીમ હોય તો યુપીએસસીમાં તમારે ડાયરેક્ટ મોટી મોટી રેફરન્સ બુક વાંચવાની નથી, પણ તમારે સ્ટાર્ટ કરવાનું છે એનસીઆરટીથી. તમે થોડુંક તમારું બેઝિક ક્લિયર કરશો, પછી ધીમે ધીમે તમે હાર્ડ હાર્ડ વસ્તુ વાંચશો, તો એ તમને એક ફ્લોમાં આવશો. ડાયરેક્ટ તમે જો રેફરન્સ બુક લઈને પકડીને બેસી જશો તો તમે કંટાળી જશો 2 દિવસમાં. તો સૌ પ્રથમ તો એક કાર્ય બરાબર ડિસાઇડ કરો, પછી કે હેવ અ ક્લિયર એન્ડ કોન્ક્રીટ ઓબ્જેક્ટિવ. હવે આનો મિનિંગ શું છે? એકચ્યુઅલી અત્યારે એક રિસર્ચ થઈ હતી સાયન્ટિસ્ટો દ્વારા કે જોબ કરતા જે લોકો હોય એને એવું કહેવામાં આવ્યું કે તમે તમારી એક કમ્પ્લેન્ટ રજૂ કરો. તો એ લોકોની નોર્મલી કોમન કમ્પ્લેન્ટ એ હતી કે મારો બોસ, એનો એક તો ઓબ્જેક્ટિવ ક્લિયર નથી, કે એનો હેતુ ક્લિયર નથી, અને અમારી સાથે બરાબર ડિસ્કસ પણ નથી કરતો. તો એકચ્યુઅલી આપણે એક આપણો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવો જોઈએ. અને એનું એક સુંદર ઉદાહરણ હું તમને આપું કે તમે તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર કેવી રીતે કરી શકો. તો તમે નોર્મલી ગેમ રમો, કોઈ પણ સાદી ગેમ મોબાઈલની, તો એમાં કાં તો બે વસ્તુ થઈ શકે. ક્યાં તો પહેલી કે તમે તમારા સામેવાળા, તમારા ઓપોનન્ટને હરાવવાનો છે, ક્યાં તો પછી તમારે તમારો બેસ્ટ જે સ્કોર છે એને તોડવાનો છે. તો આનાથી તમારો ઓબ્જેક્ટિવ ક્લિયર થશે, અને આવી નાની નાની એક્સરસાઇઝથી તમારો ઓબ્જેક્ટિવ વધારે વધારે ક્લિયર થશે. આ એક નાનું કામ કર્યું પછી તમે કોઈ બીજું કામ કરશો તોમાં પણ તમારે આ જ વસ્તુ તમને હેલ્પફુલ હશે આગળ. અને જે ઘણા બધા જે મોટા મોટા લીડર્સ હોય છે
એ લોકો એક કામ ખૂબ જ ખરાબ કરે છે અને એ રોંગ કરે છે કે એ લોકો પ્લાનિંગ કરતા હોય છે, કન્ટિન્યુઅસ પ્લાનિંગ કરતા જાય કે ભાઈ આપણે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, પણ એની પાછળનો એ લોકોને હેતુ ક્લિયર નથી હોતો. તો આ એવું જ થઈ ગયું કે તમે સમુદ્રમાં જાઓ છો વાહન લઈને, તમારી પાસે મેપ છે, તમારી પાસે પૂરી પ્લાનિંગ છે, પણ તમારી પાસે કંપાસ જ નથી, તમને એ જ નથી ખબર કે તમે કઈ જગ્યા પર ઊભા છો, અને હવે તમને ખબર નથી તમે ક્યાં ઊભા છો, તો તમારે જ્યાં જવું છે તમે ત્યાં જઈ જ નહીં શકો, ક્યારેય નહીં જઈ શકો. પછી છે કે ડોન્ટ બી ઓબ્સેસિવ વિથ યોર ઓબ્જેક્ટિવ, કે એક વખત તમે તમારો એક ઓબ્જેક્ટિવ નક્કી કર્યો કે નહીં ભાઈ મારે આ કરવું જ છે, તો પછી બસ એને મગજમાં રાખો. હવે એને કન્ટિન્યુઅસ તમે વિચાર કરશો તો પણ એ પૂરું નહીં થાય. એનું ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે એથ્લીટનું, કે જે ઓલિમ્પિકમાં કોઈ એક રનર ભાગી રહ્યો છે, હવે એ કન્ટિન્યુઅસ એવું વિચારતો હોય કે નહીં ભાઈ મારે, હું જ્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીશ તો એ ખૂબ જ સરસ હશે, હું મારા મમ્મી પપ્પાને બતાવીશ, હું મારા દેશનું નામ રોશન કરીશ, ને એની ચમક એના આંખમાં દેખાતી હોય. પણ જો એ જ્યારે દોડતો હોય એ એટ ધેટ મોમેન્ટ કે જ્યારે એની રેસ ચાલુ થાય, તો પણ એ કન્ટિન્યુઅસ જો એ જ વિચાર કરતો રહે મગજની અંદર કે ભાઈ કેટલો સરસ છે ગોલ્ડ મેડલ, કેટલો સરસ છે, કેટલો સરસ છે, તો પછી એ ગોલ્ડ મેડલ મેળવી જ નહીં શકે, બીકોઝ ત્યારે એને ફોકસ કરવાનું છે ખાલી એના દોડવા પર, કે બસ એને દોડવાનું છે અને એને આ રેસ પતાવવાની છે. એ રેસને જો નોર્મલ રેસ જેવી રીતે લેશે તો જ એ પાર કરી શકશે. તો એક તો આપણે આપણા જે એક વખત ઓબ્જેક્ટિવ ક્લિયર થઈ જાય, પછી આપણે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટીમાં આપણે રહેવાનું છે, ત્યારબાદ આવે કે ફોકસ ઓન સિંગલ ટાસ્ક. એકચ્યુઅલી આજના ટેકનોલોજીના યુગમાં આપણે એટલા બધા ટેકનોલોજીથી આવી ગયા છીએ, એના માટે બુદ્ધામાં એક વસ્તુ છે, મતલબ બુદ્ધિસ્ટમાં એક ખૂબ જ સરસ વાક્ય છે કે તમે તમારા જીવનમાં બધી વસ્તુ એન્જોય કરો, બધી વસ્તુઓ એન્જોય કરો, પણ તમે એના કંટ્રોલમાં ના આવો, તમારી અંદરમાં એ કંટ્રોલમાં હોવું જોઈએ એમ. તો આપણે શું કરતા હોઈએ નોર્મલી, હવે આપણે અત્યારે મોડર્ન જે વર્ક ફ્રોમ હોમ વાળું છે ને, અત્યારે ઘણા બધા છોકરાઓ પણ એમ જે ઓનલાઈન એજ્યુકેશન હોય છે, તો તે લોકો શું કરતા હોય કે યુટ્યુબ પર એક કોઈ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ઓપન કરીએ, પછી ઓપન કરીએ એટલે તરત આપણને એમ સ્ક્રોલ કરવા લાગે કે ભાઈ કયા કયા નવા નવા ભાઈ અપડેટ આવી છે, કોઈ 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 ગેમ બેન થઈ છે, કે પછી કોઈ પણ કોઈ ભાઈ નવો આ ફોન આવ્યો છે, તો આપણે એ વસ્તુ ચેક કરવા લાગીએ, કાં તો કોઈ સ્ટેન્ડઅપ કોમેડી આપણે જોવા લાગ્યા. પછી શું થાય કે કોઈનો વોટ્સએપનો મેસેજ આવે એટલે આપણે પાસે વોટ્સએપમાં ક્લિક કરીએ, વોટ્સએપમાં જઈએ એટલે ભાઈ પછી કોઈ આપણને એમ કે જો ભાઈ મેં આ ફોટો મૂક્યો છે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર, એટલે પછી આપણે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જતા રહીએ, અને કલાકના ટાઈમ વેસ્ટ પછી આપણે એકચ્યુઅલી જે આપણે કરવા માટે યુટ્યુબ ઓપન કર્યું છે એ તો આપણે કરતા જ નથી, આપણે કલાકનો ટાઈમ વેસ્ટ થઈ જાય છે. અને બીજું કે અત્યારે નોર્મલી દરેક જણ જ્યારે ખાતા હોય ત્યારે કાં તો ટીવી ચાલતો હોય, ટીવીમાં તારક મહેતા ચાલતો હોય છે, ક્યાં તો મોબાઈલમાં ચેટિંગ કરતા હોય છે, અને એ વસ્તુ આપણને એવું લાગે કે ભાઈ આપણે ટાઈમ બચાવીએ છીએ, આપણને તો એવું લાગે કે ભાઈ હું એક સાથે બે કામ કરું છું, પરંતુ એકચ્યુઅલમાં આ વસ્તુ એક ખૂબ જ ખરાબ છે. સાયન્ટિસ્ટોએ આના પર રિસર્ચ કર્યું છે કે જ્યારે આપણે આવી રીતે ડબલ મલ્ટીટાસ્કિંગ કરતા હોઈએ ત્યારે આપણું જે આઈક્યુ લેવલ હોય એ 10 પોઈન્ટ ઘટી જાય છે, અને કોઈ પણ સિચ્યુએશનમાં આપણે રિએક્ટ કરવાની જે આપણી ક્ષમતા છે એ 60% જેટલી ઘટી જાય છે. અને એક ખૂબ જ સુંદર એ લોકો એક પ્રયોગ કર્યો હતો કે એક બાજુ એવા બાળકો હતા કે જે એક સાથે એક જ કામ કરે છે, કે ખાય છે તો બસ ખાલી લોકો ખાય જ છે, અને બીજી બાજુ એવા બાળકો હતા કે જે મલ્ટીટાસ્ક કરતા હોય, ભાઈ ખાતા ખાતા ટીવી જોવે, ખાતા ખાતા મોબાઈલ યુઝ કરે એવા. અને એ લોકોને એક ખૂબ જ સિમ્પલ એક્ટિવિટી કરવામાં આવી કે એક દિવાલ પર ડોટ હતા, રેડ ડોટ અને બ્લુ ડોટ, અને એ લોકોએ એ બંનેમાંથી ડિફરન્શિએટ કરવાના હતા કે ભાઈ રેડ ડોટ કેટલા છે અને બ્લુ ડોટ કેટલા છે. તો સ્ટાર્ટિંગમાં તો બંનેનો જે રિએક્શન ટાઈમ હતો એ સેમ હતો, પરંતુ જેમ જેમ રેડ ડોટની સંખ્યા ઘટતી ગઈ અને બ્લુ ઝોનની બ્લુ ડોટ હતા એની સંખ્યા વધતી ગઈ, ને એ લોકોને મતલબ જગ્યા ચેન્જ થઈ રહી, તો જે લોકો એક ટાઈમે એક જ કામ કરતા હતા એ લોકો જલ્દીથી એ વસ્તુ ચેક કરી શકતા હતા કે કેટલા ડોટ્સ ત્યાં અવેલેબલ છે અને રેડ ડોટ કેટલા ઓછા છે. તો એ જ્યારે સાયન્ટિસ્ટોએ જોયું ત્યારે સાયન્ટિસ્ટને પણ આવું થયું કે આપણે ટાઈમ નથી બચાવતા, આપણે આપણું આઈક્યુ લેવલ ઘટાડીએ છીએ. હવે આપણે એકદમ સિમ્પલ થોડીક વસ્તુઓ કરવાની છે આ ફ્લો લેવા માટે. તો સૌ પ્રથમ તો કે તમે સુઓ એના એક કલાક પહેલાં કોઈ પણ જાતની સ્ક્રીન, ડિજિટલ સ્ક્રીનને નથી જોવાની, અને તમે ઉઠો એના એક કલાક બાદ ત્યાં સુધી તમારે કોઈ પણ ડિજિટલ સ્ક્રીન, મોબાઈલ, ટીવીને જોવાનું નથી. તો તેનાથી એક તમારું માઇન્ડ શાર્પ થશે અને તમારું આઈક્યુ લેવલ વધશે. પછી છે કે જ્યારે તમે કોઈ કામ કરો ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરી દો, ક્યાં તો પછી સાઈડ પર ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં મૂકી દો. કારણ કે નોર્મલી આ જ વસ્તુ આપણે જ્યારે બુક વાંચતા હોય એટલે કોઈનો મેસેજ આવે એટલે તરત આપણે વોટ્સઅપ ચેક કરીએ કે ભાઈ શું છે, કોઈનો મેસેજ આવે એટલે આપણે તરત એના પર ફોન પર વાત કરીએ એમ તેમ, અને આપણે ટાઈમ વેસ્ટ થઈ જાય, આપણે જે કામ કરવાનું છે તો રહે જાય સાઈડ પર. પછી છે ટેકનિકલ ફાસ્ટિંગ. આજના મોડર્ન યુગમાં ટેકનિકલ ફાસ્ટિંગ, નોર્મલ ફાસ્ટ તમે નહીં કરો તો ચાલશે, પણ ટેકનિકલ ફાસ્ટ એટલે કે એક દિવસ મોબાઈલ, ઇન્ટરનેટ, લેપટોપ એ બધાથી અલગ થઈ જાઓ.
સેટરડે કાં તો સન્ડે, કેમ કે અત્યારે તો નોર્મલી આપણે વીકેન્ડ્સ પર જ આ વસ્તુ કરીએ, તો એક દિવસ અઠવાડિયામાં આપણે આ વસ્તુની ફાસ્ટિંગ કરવી જોઈએ, ટેકનિકલ ફાસ્ટિંગ. ને આ તો ઘણા બધા બુદ્ધિસ્ટ મંક ને ઇવન આપણા ઘણા બધા મોટા મોટા લેખકો અને ઘણા બધા મોટા મોટા જે સંતો મહંતો છે એ પણ આ વસ્તુને ખૂબ જ પ્રમોટ કરે છે. પછી વર્ક ઇન અ પ્રોપર પ્લેસ સ્પેસ વેર નથિંગ કેન ડિસ્ટ્રેક્ટ યુ. હવે આ એટલે કે આપણે ઘરે વાંચતા હોઈએ, ક્યાં તો આપણા ઘરે વાંચતા હોય અને આજુબાજુ ઘણો શોર થતો હોય તો આપણે વાંચવામાં એ મન ના પડવું હોય, તો એના કરતાં તમે લાઇબ્રેરી આવી જાઓ. આપણે શહેર જેવા કોઈ લાઇબ્રેરીમાં તો ખૂબ જ સરસ એક તમને એટમોસ્ફિયર મળી જાય કે જ્યાં બધા આજુબાજુ વાંચતા હોય, તો આપણને કોઈ ડિસ્ટ્રેક્ટ કરવાનું નથી અને આપણને એક પ્રોપર સ્પેસ મળે છે. તો લાઇબ્રેરીમાં આવીને વાંચો, તો એવી સ્પેસમાં તમે કામ કરો તો તમને વધારે ઇફેક્ટિવ, તમે કામમાં વધારે ફ્લોમાં આવશો. હવે જ્યારે તમને એવું લાગે કે ભાઈ હું મારા કામથી ડિસ્ટ્રેક્ટ થાઉં છું, એટલે તરત તમારે પાછું ફોકસ તમારા કામ પર કરવાનું. હવે આ વસ્તુ જો તમારે આ એબિલિટી ઇમ્પ્રૂવ કરવી તો એના માટે મેડિટેશન કરો. મેડિટેશન એકચ્યુઅલી ખૂબ જ જરૂરી છે અને હું તો ઘણા મહિનાઓથી આ પ્રેક્ટિસ કરું છું, લગભગ એક વર્ષ જેવું મને થઈ ગયું છે પ્રેક્ટિસ. અને એ તમને જ્યારે તમે 10-15 દિવસ કરશો એટલે તમને તરત એ વસ્તુનો ઇફેક્ટ તમને તરત ખબર પડી જશે કે શું કેમ એ જરૂરી છે અને કેમ એનો હેતુ શું છે એ પાછળનો. તો હું પર્સનલી એવું માનું છું કે મેડિટેશન છે ને એ એક તળાવ જેવું છે. તમે જેટલો તમારી તમે વધારે મેડિટેશન કરશો, જેટલો તમારા મગજને તમે શાંત રાખશો, એટલી તમને પોતાની છબી વધારે ક્લિયર દેખાશે. અને જેટલો તમે ડિસ્ટ્રેક્ટ થતા રહેશો તો એટલું જ તમને તમારી છબી ધૂંધળી દેખાશે. અને એક એકચ્યુઅલી કોમન મિસ્ટેક મેડિટેશન કરતા લોકો કરે છે કે એ લોકો પહેલા દિવસે એવું વિચારે કે ભાઈ હું સાચું કરું છું કે નથી કરતો, હું ખોટું તો નથી કરતો ને. અને પછી એવું વિચારે કે ભાઈ હું પહેલા દિવસે કરું ને તરત મને એક નિર્વાણા મળી જવો જોઈએ. જે બુદ્ધિસ્ટમાં કહેવાય નિર્વાણા, એટલે એક એવી સ્ટેટ કે જ્યાં તમે પરમ શાંતિમાં પામી જાઓ એમ. તો એવું વિચારે કે ભાઈ હું પહેલા દિવસે મને નિર્વાણા મળી જવું જોઈએ, કે એ તો પોસિબલ જ નથી. પછી વસ્તુ છે કે તમે જ્યારે મેડિટેશન કરતા હો તો નોર્મલી એ બધા વિચારો આવે કે ભાઈ મારે મારા બોસને મારી નાખવો છે, કે તો પછી મારે આજે આ કામ કરી દેવું છે, તે કામ કરી દેવું છે. અને એકચ્યુઅલી આ વસ્તુ ચેન્જ એવી છે કે તમે એક વિચાર કરો, કોઈ એક વ્યક્તિ વિશે વિચારો, એટલે પછી તમને એના જોબ વિશે વિચારો, ભાઈ એના બોસ વિશે વિચારો, પછી તમે વિચારો કે ભાઈ એનું ઘર કેવું છે, એની ગાડી કેવી છે, પછી આ એક ચેન્જ એવી છે. ભાઈ તમે એમાં જ ગૂંચવા આવ્યો, પછી પાછું તમારે તમારા શ્વાસ પર કોન્સન્ટ્રેશન કરવાનું, એ મેડિટેશનની આખી એક પ્રક્રિયા છે. તો મેડિટેશન એ ખાલી એક મતલબ આ એક કોઈ એમ હવામાં વાત નથી. બાબા રામદેવે હમણાં જ મેં પરમ દિવસનું જ્યારે ઇન્ડિયા ટીવી પર હું જોતો હતો ત્યારે બાબા રામદેવે ખાલી 10 સેકન્ડ માટે મેડિટેશન કર્યું, એકદમ શાંત થઈ ગયા, તો ઓક્સિજન લેવલ 99 થઈ ગયું અને જે બ્લડ પ્રેશર હતું એકદમ નોર્મલ થઈ ગયું, કે જે આઈ થિંક 117/179 કે એવું કે 71 કે 79 એવું કે એનો રેશિયો હોય છે આપણા આઈ થિંક શું કહેવાય એને બ્લડ પ્રેશરનો કે આપણી બીપીનો, તો એ એકદમ નોર્મલ થઈ ગયું. તો મેડિટેશન એક્ચ્યુઅલમાં ખૂબ જ ઇફેક્ટિવ છે. તો આમાં મેડિટેશનની પણ વાત કરવામાં આવી છે. પછી આવે કે આ તો થયો મેઇન ફ્લો, તો હવે આ આપણે ફ્લો દરેક કામમાં કેવી રીતે આવીએ. તો મેં તમને કીધું એમ કે નાના નાના કામોમાં જો તમે ફ્લો લાવશો તો તમે મોટા કામમાં ફ્લો લાવશો. તો એના માટે બિલ ગેટ્સ ખૂબ જ એક સરસ વાત કહે છે કે હું રોજ રાત્રે મારા ઘરની ડીશ ધોઉં છું. એ તો કરોડોપતિ માણસ છે, વર્લ્ડનો બીજા નંબર. સોરી, ટેકનિકલ ઇશ્યુ થઈ ગયા હતા એટલે પાછા આપણે લાઈનમાં જોડાઈ જઈએ. તો આપણે બિલ ગેટ્સ પર હતા. તો બિલ ગેટ્સ તો ધનાઢ્ય વ્યક્તિ છે બીજા નંબરનો, અને જેફ બેઝોસ તો નંબર 1 છે. તો પણ તેઓ રોજ તો પોતાના ઘરની ડીશ ધોવે છે. આપણને એવું લાગે કે ડીશ ધોવામાં શું નવાય, પણ એકચ્યુઅલી બિલ ગેટ્સ શું કહે છે કે મને હું એમાં ફ્લો લાવું છું. કઈ રીતે? સૌથી પહેલાં મારે ડીશ ધોવાની, ત્યારબાદ ચમચી ધોવાની, ત્યારબાદ મોટી મોટી થાળીઓ ધોવાની, પછી મારે પ્લેટ ધોવાની. તો આ એક વેમાં કરવાનું અને હું રોજ પોતાની જાતને ઇમ્પ્રૂવ કરું છું. તો આ એક માઇક્રો ફ્લો છે. તો હું તમને એમ નથી કહેતો કે આપણે પણ બધાએ ડીશ ધોવી જોઈએ. એકચ્યુઅલી આપણે ધોઈએ તો આ સારું છે, આપણા ઘરે આપણે હેલ્પ કરશું. પણ હું મારો એક મારું પોતાનું એક્ઝામ્પલ આપું કે મને મારું લેપટોપ ધોવાનું કે લેપટોપને સાફ કરવાનું ખૂબ જ ગમે છે. તો એના માટે પણ એક ફ્લો છે કે સૌ પ્રથમ આપણે લેપટોપને સાદા પેપરથી આપણે સાફ કરવાનું, ત્યારબાદ એના ઉપર સ્પ્રે કરીને એક બીજા પેપરથી સાફ કરવાનું, પાછું એને સાદા કપડાથી સાફ કરવાનું. તો એક ફ્લો છે. હવે આ જે જે વસ્તુ એવી છે કે જે જે કાર્યો એવા છે કે જેમાં તમને પોતાની જાતને ફ્લો, તમને એવું લાગે કે નહીં આ કાર્ય કરવામાં મને ફ્લો એક મળે છે, તો એ કાર્યો તમારે નોટ ડાઉન કરવાનું છે. આપણે બધાએ નોટ ડાઉન કરવાનું છે અને એમાંથી જ એક તમારું ઇકિગાય છે. અને સાથે સાથે જો તમને ફોટોગ્રાફી ગમતી હોય તો પેઇન્ટિંગ પણ ટ્રાય કરો. જે તમે વસ્તુ કોઈ દિવસ ટ્રાય નથી કરી એ પણ ટ્રાય કરો. જો તમને એવી ઈચ્છા હોય કે ભાઈ મારે એક વખત સ્કાય ડાઇવિંગ કરવી છે તો એ પણ ટ્રાય કરો. જીવનમાં બધું ટ્રાય એટલે અત્યારે નથી કરવાનું, ધાબા પર નથી કૂદી જવાનું,
પણ ગમે ત્યારે જો તમને મોકો મળે તો તમે ટ્રાય કરો. તો જેમ જેમ તમે ટ્રાય કરશો તેમ તેમ તમારી જાતને તમે વધારે ઓળખશો, અને જો તમને એક એક્ટિવિટી મળી ગઈ તો કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ ફાઉન્ડ યોર ઇકિગાઈ. અને જો નથી મળી તો કંઈ નહીં, એની ખોજ જારી રાખો, સોરી ખોજ નહીં, એક જર્ની જારી રાખો. સ્ટોઇસિઝમમાં એક સ્ટોઇસિઝમ એક ધર્મ છે, એમાં એક ખૂબ જ સુંદર વાત કરવામાં આવી છે કે તમે કોઈ પણ વસ્તુ તમે એના ઉપર કંટ્રોલમાં ના આવી જાઓ, મતલબ વસ્તુને તમારા ઉપર કંટ્રોલ ના થવા દો. તો એના માટે ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરવા કહે છે કે તમે તમારી પાસે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ હોય ને તો તમારે એવું વિચારવાનું કે જો આ વ્યક્તિ જતો રહે મારા જીવનમાંથી, કોઈ જો આ વસ્તુ મારા જીવનમાંથી જતી રહે, આ સુખ સાહેબી મારા જીવનમાંથી જતી રહે તો મારી લાઈફ શું થશે, તમારે એ સ્ટેટ વિચારવાની છે. હું તમને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે લાઈક મને કૂતરા પાડવાનો ઘણો શોખ છે, પણ ઘણા લોકો એવું વિચારતા હોય કે આ જો કૂતરો જ્યારે જતો રહે, બરાબર આપણે 15 વર્ષ એની સાથે રહીએ પછી કૂતરો જ્યારે જતો રહે તો આપણને ઘણું દુઃખ થાય. તો સ્ટોઇસિઝમમાં એક વસ્તુ કહેવામાં આવી છે કે એ વસ્તુ તો એ છે, એ તો ફ્લો છે, હવે એ તો થવાનું જ છે કે જે આપણે પણ મરવાના છીએ એ પણ એક દિવસ જતું રહેવાનું છે. પણ આપણે એ નથી વિચારવાનું, આપણે એ વિચારીને આપણે એના પ્રેઝન્ટને અને આપણા પ્રેઝન્ટને ખૂબ જ સારી રીતે આગળ વધારવાનું છે. ત્યારબાદ વાબીસાબી એક ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે જાપાનમાં. જાપાનમાં એક કલ્ચર છે કે તેઓ પરફેક્શનને નથી જોતા, પરંતુ એ ઇમ્પરફેક્ટ વસ્તુમાં પરફેક્શન જોવે છે. લાઈક કોઈ રકાબી તૂટી ગઈ હોય કે કોઈ કપ તૂટી ગયો હોય તો એમાં એક એ લોકો પરફેક્શન જોવે છે, અને એ જરૂરી છે કારણ કે જગતમાં બધી વસ્તુ ક્યારેય પરફેક્ટ થવાની નથી, પણ એ જે ઇમ્પરફેક્ટ વસ્તુ છે એમાં તમે પરફેક્શન શોધો એ તમારો જીવનનો એક સારી વસ્તુ કહેવાય, એ તમારો જીવનનો હેતુ છે. પછી છે ઇચી ગો અને ઇચી ઈ, મતલબ પ્રેઝેન્ટને એન્જોય કરો કારણ કે પાછું ક્યારેય નથી આવવાનું. હવે જે હમણાં હું એક વસ્તુ એક મિનિટ પહેલાં જે મારો જે ટાઈમ ગયો એ ગયો, હવે એ પાછું નથી આવવાનું, તો પ્રેઝેન્ટને એન્જોય કરતા શીખો. પછી છે એક વખત જો તમે ઇકિગાઈ તમારું એક વખત ફાઇન કરી લો તો એના પર ક્યારેય ગીવ અપ નહીં કરો. અને જાપાનમાં એક ખૂબ જ સરસ કહેવત છે કે ફોલ 7 times રાઈઝ 8, કે જો તમે 7 વખત પડો તો કંઈ નહીં, 8મી વખત પાછા ઉભા થાઓ. એનામાં આઈ થિંક થોમસ આલ્વા એડિશન વિલ બી ધ બેસ્ટ એક્ઝામ્પલ, કે એ 1000 વખત બલ્બની શોધ કરવામાં નિષ્ફળ ગયા, પણ પછી એમણે પાછું કન્ટિન્યુઅસ રહેતા ગયા અને 1001મી વખતમાં એમણે બલ્બની શોધ કરી. તો એ કહે છે કે હું 1000 વખત હાર્યો નથી, પણ એક હજાર વખત મેં એવી વસ્તુ શોધી છે કે જે બલ્બ બનાવી ના શકે એ કાર્ય શોધ્યા છે. હવે એ આના પછી છે કે જે તમારા કંટ્રોલમાં નથી, તો એ તમારા કંટ્રોલમાં નથી તો એ બાબતમાં તમારે એટલું સિક્યોર રહેવાનું છે, કારણ કે જેટલું તમે એવું વિચારશો કે આ વસ્તુ કેમ મારા કંટ્રોલમાં નથી તો તમે પછી એ વસ્તુને પામી નહીં શકો અને તમે એ ચિંતામાં જ આવી જશો. પછી છે માત્ર 2 મિનિટમાં આપણે બતાવશું કે એન્ટી ફ્રેજિલિટી, કે તમારી જીવનમાં એન્ટી ફ્રેજિલિટી હોવી જોઈએ, એટલે કે એક સખ્તાઈ હોવી જોઈએ. એ કઈ રીતે? તો સૌથી પહેલાં તો ક્રિએટ મોર ઓપ્શન્સ, કે જો અત્યારે પેન્ડેમિકમાં આપણને બધાને એવું થતું હોય કે ઘણા બધાની જોબ જતી રહી હોય છે એમ તેમ, તો આ બુકમાં એવું લખ્યું છે કે તમે એક બીજી સેકન્ડરી જોબ પણ સાથે રાખો. ઓકિનાવાના લોકો એક ગાર્ડન પોતાની સાથે રાખે છે અને એની એ ગાર્ડનમાંથી પણ થોડી ઘણી આવક મેળવે છે. તો તમે માત્ર એક જ જોબ પર ના ડિપેન્ડન્ટ રહો, તમે અલગ અલગ જોબ્સ પણ કરો. ત્યારબાદ નાના નાના રિસ્ક લો. વોરન બફેટ ખૂબ જ સરસ વાત કરે કે નેવર પુટ યોર ઓલ એગ્સ ઇન વન નેસ્ટ, કે તમારે પોતાના ઈંડા એક બધા ઈંડા એક જ માળામાં ના મૂકી દો, નહીં તો પછી એ માળો તૂટશે એટલે તમે બિખરાઈ જશો એમ. તો આપણે આ બધી વસ્તુમાં જોયું કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. અને હવે માત્ર 2 મિનિટમાં કે જ્યાં જાપાનના જે મતલબ મોટા ઉંમરના વ્યક્તિઓ જે 100 વર્ષથી ઉપરના એ લોકો શું વિચારે છે, તો એના સેન્ટેન્સ હું કહીશ કે સૌ પ્રથમ તો ડોન્ટ વરી બી હેપી, તમારી લાઈફમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી, ખુશ રહો. કલ્ટિવેટ યોર ગુડ હેબિટ્સ, મતલબ સારી આદતો પાડો. નર્ચર યોર ફ્રેન્ડશીપ્સ એવરી ડે, કે તમે તમારા જીવનમાં નવા નવા ફ્રેન્ડ્સ બનાવો અને તમારા જે જૂના ફ્રેન્ડ્સ છે એને સારી રીતે આગળ વધારો. તમે તમારી સોશિયલ લાઈફ ખૂબ જ સારી રીતે જીવો. ડોન્ટ બી ઇન હરી, કારણ કે જીવન એ 100 મીટરની રેસ નથી, એક મેરેથોન છે. તો તમે ધીમે ધીમે એ પાર કરી જ જશો. અને બી ઓપ્ટિમિસ્ટિક, કે હંમેશા આશાવાદી રહો. અને અંતમાં બસ, ઇકિગાઈ એ એક ખોજ નથી પરંતુ એક જર્ની છે, અને જે આપણે બધા સાથે મળીને જર્ની એ મતલબ નક્કી કરીએ અને જર્ની આગળ વધીએ, અને માત્ર એ ખોજ મતલબ જર્નીના અંતમાં નહીં પણ જર્ની સાથે સાથે પણ આપણે ખુશ રહીએ, તે જ આશા સાથે. થેન્ક યુ.
ખૂબ જ સુંદર રજૂઆત ઇકિગાય, કે જાપાન જે ટેકનોલોજીનો દેશ છે, ઘણી ટેકનોલોજી જાપાનમાં શોધાય છે, તો ત્યાંના લોકો એક એવી પદ્ધતિને અનુસરે છે, ઓકિનામા ગામના લોકો જે આ વિકસાવેલી પદ્ધતિથી જીવે છે અને એવું જીવન જીવે છે જે લાંબુ જીવન, જનરલી મનુષ્યની લાઈફ 70-80 વર્ષની આપણે માનીએ છીએ અત્યારના સમયગાળા પ્રમાણે, પણ જે વાત જાણવા મળી છે એ પ્રમાણે ઓકિનામાના લોકો 100 વર્ષની ઉપરનું આયુષ્ય એ લોકોનું હોય છે. તો જે જીવનશૈલી એ લોકોએ અપનાવેલી છે એના ઉપર આ પુસ્તકની રચના થઈ છે, બરાબર છે? ઓકે, સો મારો ક્વેશ્ચન તમને એ જ છે કે જે આ વાતો કરી છે એ કદાચ આપણા ઋષિમુનિઓ આ જ સિસ્ટમથી જીવતા હતા. સો ઇન શોર્ટ, ભારતમાંથી જ એક શૈલી જે બહાર ગઈ છે અને જાપાનના લોકો એ પદ્ધતિથી જીવવાની ટ્રાય કરે છે, બરાબર છે? ઓકે, સો ઘણા બધા લોકો, લગભગ 25-30 જણા કન્ટિન્યુઅસ ઓનલાઈન હતા, તો હું એમને વિનંતી કરીશ કે આપને કોઈ પણ ક્વેશ્ચન હોય તો અમને કમેન્ટ્સમાં લખીને મોકલો, જેથી યશભાઈ એનો જવાબ આપશે તમને. આપના માટે આ મંચ ખુલ્લો છે. એક હું પૂરક માહિતી સ્વરૂપે એક વસ્તુ કહેવા માંગીશ કે આનું ગુજરાતી આવૃત્તિ પણ બહાર પડી ગઈ છે. રાજ ગોસ્વામી આપણા ખૂબ જ જાણીતા લેખક છે, તેમણે આની ગુજરાતી આવૃત્તિ બહાર પાડી છે અને કે જે ટૂંક જ સમયમાં સહેજ યોગ લાઇબ્રેરીમાં પણ અવેલેબલ થઈ જશે. તો જેને પણ ગુજરાતીમાં વાંચવી હોય એ અવેલેબલ થશે જ થોડાક સમયમાં, તો ટૂંક સમયમાં તમે એનો પણ લાભ લઈ શકશો. એકચ્યુઅલી આ બુક, મતલબ મને ખબર જ હતી આ બુકને, મેં આના વિશે ઓનલાઈન પણ જોયું હતું એક વખત, મારે એક વખત વાંચવી હતી અને મને આ એક સેલ્ફ હેલ્પ બુક છે, તો મારે આ લોકડાઉનના પીરિયડમાં ખૂબ જ સરસ એક મને બુક મળી ગઈ છે, તો એ મારી પ્રેરણા એકચ્યુઅલી મેં ઓનલાઈન જોયું હતું એના પરથી મને મળી છે. આ સિવાય હજુ જેને પણ કંઈક ક્વેશ્ચન હોય તે કમેન્ટ્સમાં લખો, જેથી યસ એનો જવાબ આપી શકે. મારો એક સવાલ બીજો છે કે તમને આ જ બુક શા માટે વધારે ગમ્યું? કેમકે જે પ્રમાણે પરિચય તમારો જાણ્યો એ પ્રમાણે તમે આટલા વખતથી 12-13 વર્ષથી લાઇબ્રેરી સાથે તો જોડાયેલા છે, ઇન શોર્ટ ઘણા બધા પુસ્તકો વાંચ્યા, બરાબર, અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં જોડાયા, અને આ જ પુસ્તક શા માટે ગમ્યું? બેઝિકલી આ પુસ્તક અત્યારે એટલા માટે કે એકચ્યુઅલી હું એવું માનું છું કે આ જે લોકડાઉનનો જે પીરિયડ છે તેના માટે આ બુક એક પરફેક્ટ છે, બિકોઝ અત્યારે આપણી પાસે ટાઈમ છે અને એ ટાઈમને આપણે એવું ના સમજીએ કે ભાઈ અત્યારે બધું પતી ગયું છે, ઠપ થઈ ગયું છે, પણ એક આશા રાખીએ કે નહીં ભાઈ આ ટાઈમનો આપણે સારો એક ઉપયોગ કરીને એને જીવન આગળ સારી રીતે વધારીએ, એના માટે એકચ્યુઅલી મેં આ બુક પસંદ કરી હતી. અને આ બુક એક પરફેક્ટ પેકેજ જેવું છે કે માત્ર એક જ આસ્પેક્ટ પર નહીં પણ જીવનના બધા જ આસ્પેક્ટ પર એક આવરીને, એના માટે આ બુક ખૂબ જ સારું છે. મને મારા અંદર ખૂબ જ એમ આની ઘણી ઊંડી છાપ છે આ બુકની, એટલા માટે ખૂબ જ. આ કયા ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી શકે છે? ધાર્મિક પરમારનો સવાલ છે. તો ધાર્મિક ભાઈ આ તમને એમેઝોન ફ્લિપકાર્ટ બંને પર મળી જશે એની ઇંગ્લિશ બુક, અને ગુજરાતી બુક એકચ્યુઅલી હમણાં જ હજી પ્રી લોન્ચ સ્ટેજમાં છે, એ જેવી લોન્ચ સ્ટેજમાં આવશે એટલે પણ એમેઝોન ને ફ્લિપકાર્ટ પર તમને અવેલેબલ થઈ જશે. ગુજરાતી પણ થઈ ગયું? હા, થઈ ગયું છે, એટલે એકચ્યુઅલી થઈ ગયું છે, પ્રી લોન્ચ સ્ટેજમાં છે અને બસ હવે લાઇબ્રેરીમાં પણ મંગાવી દીધું છે આપણે, અને એ થોડાક જ ટાઈમમાં આવી જશે લાઇબ્રેરીમાં પણ. પ્રતિકભાઈ તમારો સવાલ છે કે બુકનું નામ શું છે? બુકનું નામ છે ઇકિગાય, અને ટૂંક સમયમાં આ પુસ્તક ગુજરાતીમાં પણ પ્રસિદ્ધ થશે અને લાઇબ્રેરી દ્વારા એનો ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે, એટલે જ્યારે ગુજરાતીમાં પ્રસિદ્ધ થશે તેની સાથે જ લાઇબ્રેરીમાં પણ એ આવી જશે, તો એની માહિતી પણ લાઇબ્રેરી દ્વારા આપવામાં આવશે. આ સિવાય બીજા કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ્સમાં લખી શકો છો.
હા અપેક્ષા કાપડિયા એમનો સવાલ છે કે આ બુક ઇંગ્લિશમાં મળશે યસ આ બુક ઇંગ્લિશમાં જ અવેલેબલ છે અને ટૂંક સમયમાં જ એનું ગુજરાતીમાં ભાષાંતર અનુવાદ થઈ રહેલો છે બાકી તમને એમેઝોન અને ઓનલાઈન ઘણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે તમે ગૂગલમાં સર્ચ મારશો તો ઇકિગાઈ તમને મળી જશે એમેઝોન પર તો ખાસ મળી જશે ઇવન છોકરાઓ માટે જો તમે એને કરશો કિન્ડલમાં લગભગ 180 સુધીનો પ્રાઇસ છે કિન્ડલ સ્વરૂપે પણ તમને મળી જશે આ સિવાય યશભાઈ તમને આની અંદર શું વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું જે બહુ જ ખૂબ જ એ લાગ્યું કે આ એક સોલિડ છે આની અંદર એક તો સોલિડ મને લાગ્યું કે સૌ પ્રથમ તો યોગનું મહત્વ એ મને ખૂબ જ સોલિડ લાગ્યું અને બીજું એવું લાગ્યું કે એકચ્યુઅલી બુક જે ઇકિગાઈ એ કોન્સેપ્ટ મને ઘણો ગમે કે બિકોઝ આ બુક વાંચી એની પહેલાં હું મારી જીવન એ સેમ પેલા જેવી હતી કે મારી પાસે મેપ હતો પણ મને મારી પાસે કંપાસ નહોતું કે મારે ક્યાં જવું છે તો આ બુકનો કોન્સેપ્ટ જ મસ્ત છે કે તમે તમારા જીવનનો એક પર્પઝ હોવો જોઈએ અને આ આ પુસ્તક વાંચું એના બાદ મેં મારે પોતાની અંદર એક ડાઇવ લગાવી છે અને એ જે અંદર જે મારા જે બધી સ્કિલ્સ છે અને મારી જે અનનોન સ્કિલ્સ છે એને મેં બહાર કાઢી છે અત્યારે ધીમે ધીમે અને હું રોજ એના વિશે 30 મિનિટ કાઢીને હું લખું છું કે મને આ સ્કિલમાં ઇન્ટરેસ્ટ છે તો આઈ થિંક મને પણ મારું ઇકિગાઈ મળી જશે એક ટાઈમે ગુડ સો યશને એક બહુ જ સરસ સમય કે જે હવે પછીનો કારકિર્દીનો સમય એનો શરૂ થાય એવો સ્ટેજ એનો ચાલી રહેલો છે સ્ટડી પૂરું થાય અને પછી કારકિર્દી શરૂ થાય તો આ સમયે યશને આ બહુ જ સરસ બુક મળ્યું છે અને એને એના દ્વારા જે પણ એના ભવિષ્ય માટે થઈ શકે એ બધા પોઈન્ટ્સ આ બુક દ્વારા એને મળશે આઈ થિંક સો ઇકિગાઈ એક એવું પુસ્તક જે આજના યુવાનોએ ચોક્કસ વાંચવું જોઈએ કારણ કે જીવન જીવવાની શૈલી અને આગળ વધવા માટે કયા કયા પરિબળો જરૂરી છે આવા નાના મોટા દરેક ભાગોનો અને આની અંદર લઈ લેવામાં આવ્યા છે આવરી લેવાયા છે તો યુવાનોએ ખાસ વાંચવા જોઈએ જેવું પુસ્તક છે અને જીવનમાં એકવાર તો વાંચવું જ જોઈએ એવું પુસ્તક કદાચ છે કારણ કે આ પુસ્તક જ્યાં લખાયું છે જે ટેકનોલોજીનો દેશ જાપાન આજે ટેકનોલોજીમાં ઘણું જ આગળ જાપાન જો જાપાનના એક ગામના લોકો જો આપણી જીવનશૈલીને ફોલો કરતા હોય અને આપણી જીવનશૈલી વિશ્વ પ્રસિદ્ધ થતી હોય તો શા માટે આપણે ન અપનાવવી જોઈએ સો એવું એક આ પુસ્તક છે સો હજુ 5-7 મિનિટ છે તો કોઈના પણ કંઈક ક્વેશ્ચન હોય તો કમેન્ટ્સમાં લખી મોકલો હા શિશિરભાઈ ટંડેલ એમનો સવાલ છે પુસ્તકમાં જીવન વિકાસ માટે કઈ કઈ બાબતો છે ઓકે તો જીવન વિકાસ માટે સૌ પ્રથમ છે ફિઝિકલ વર્કઆઉટ કે જે યોગ દ્વારા જે છે પછી છે મેન્ટલ વર્કઆઉટ કે જે મેડિટેશન છે અને જીવન વિકાસનો સૌથી પહેલું એકચ્યુઅલી પહેલું સ્ટેપ છે એ જ આ છે કે તમારો જીવનનો વિકાસ ત્યારે થાય કે જે ત્યારે તમારું જીવનનો એક ઉદ્દેશ્ય તમારો નક્કી હોય કે તમારે તમારા જીવનના અંતે તમને શું જોઈએ છે તમે વર્લ્ડને શું આપી શકો છો તો એકચ્યુઅલી આ ફર્સ્ટ સ્ટેપ જ છે અને આ એક સ્ટેપ એકચ્યુઅલી એવું જોઈએ છે કે એક સ્ટેપ જ મોટું હોય બાકી બધા તો સ્ટેપ નાના 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 થઈને આપણે સફર થઈ જાય પણ જે આ મેઇન જે સ્ટેપ છે એ જ છે ઇકિગાઈ સો શિશિરભાઈ ટંડેલ આપને આપનો જવાબ મળી ગયો છે આ સિવાય હજુ કોઈને ક્વેશ્ચન હોય તો આપ ક્વેશ્ચન કરી શકો છો સો આ સિવાય બીજી કોઈ એવી બાબત જે તમે શેર કરવા માંગો ઇકિગાઈની ઇકિગાઈનો હું એવું માનું છું કે એકચ્યુઅલી આ બુક ભલે તમે અત્યારે વાર્તાલાપ સાંભળ્યો પણ હું એવું માનું છું કે આ બુક વાંચો અને વાર્તાલાપ સાંભળે બંનેમાં ખૂબ જ અંતર છે કારણ કે વાર્તાલાપમાં 40-45 મિનિટમાં મારે એક વસ્તુ કવર કરવાની છે પણ ઘણા બધા પ્રસંગો એવા છે કે જે હજી લોકોને મને જે વસ્તુ લાગી કે આ રિલેટિવ છે પણ કોઈ બીજા માટે બીજી કોઈ વસ્તુ એક રિલેટિવ હોય કારણ કે દરેક લોકોની સિચ્યુએશન અલગ છે અને દરેક લોકોના વિચારો અને દરેક લોકોની ઇકિગાઈ અલગ છે તો આ બુક જરૂરથી વાંચજો કારણ કે તમને દરેક પેજે અલગ અલગ તમને નવી નવી વસ્તુઓ જાણવા મળશે અને મંત્રરાજભાઈએ આની પહેલાંના યુવા વાર્તાલાપમાં એક કીધું હતું કે આ એમનું પુસ્તક જે સિદ્ધુનું છે કે જે સોરી સિદ્ધુ નહીં કોઈ છે આઈ થિંક સો હું ભૂલી ગયો છું નામ
કે એ એક ઓનિયન જેવું બુક છે, મતલબ ઓનિયન જેવી બુક હતી કે તમે જેટલા જેટલી વખત વાંચશો એટલા પરત તમારી ખુલતી જશે. તો એકીકાઈ પણ એવું જ એક બુક છે, તમે જેટલી વખત વાંચશો એટલી વખત કંઈ નવું તમે જાણતા રહેશો. ઓકે, થેન્ક યુ. યસ, સો યસે પણ કહ્યું, અને બુકનો જે એ છે સાર એ મુજબ ચોક્કસ વાંચવા જેવું આ પુસ્તક છે. અને જે કીધું તેમ કે કાંદા જેવું છે, જેટલા છોટલા કાઢીએ એટલું અંદરને અંદર કંઈક ને કંઈક મળતું જ જાય છે. કાંદા, કોબીસ આ બે એવા શાકભાજી છે. સો આ પ્રકારનું આ પુસ્તક છે કે જેટલું ખુલીએ એટલું મજા આવે કે અંદર શું હશે. સો રિયલમાં આ બહુ સરસ વાત કરી માધુરી. અપાર્ટ ફ્રોમ ધીસ, ઇટ ઇઝ એની સિમિલર સબ્જેક્ટ બુક અપાર્ટ ફ્રોમ ધીસ? Is there any similar subject book? Ha. Okay. So basically I have never found any kind of book which is similar to this kind of books. But Ikigai je concept cha, I think so. Aika je bhi book che ke je khub j saras cha. Baki tame Man's Search for Meaning ke je Viktor Frankl ni che, e pan khub j jabardast book cha. Main concept banne no same cha, pan ani andar e batave cha ke tame Ikigai kevi rite find kari shako. Jyare eni andar logo therapy ke je tamara purpose ni khali vat kare cha. So I don't think that there is any other book which is similar to this kind of books. So લગભગ 2-3 મિનિટ જ બાકી છે. તો જેણે લગભગ 25-30 જણા કન્ટિન્યુઅસ ઓનલાઈન છે એ દરેકે ખૂબ જ સરસ રીતે આજનો વાર્તાલાપ માણ્યો છે, અને આ અંતિમ ક્ષણ છે. તો આપણી લાઇબ્રેરીની પ્રથા મુજબ આપણે બુક દ્વારા એમનું અભિવાદન તો કર્યું, અને અંતે હવે આપણે લાઇબ્રેરીમાં જે પણ વાર્તાલાપ આપે છે એવા યુવાનોને એક થેન્ક્સ લેટર આપીને એમનું અભિવાદન કરીએ છીએ. તો હું યશભાઈને આ લેટર આપીશ અને એનું અભિવાદન કરીશ. થેન્ક યુ યશભાઈ, ખૂબ જ સરસ તમે આગળ વધો. અને આ ઇકિગાઈ પુસ્તક દ્વારા તમને જીવનનો એવો માર્ગ મળે અને નવસારીને ગૌરવ પ્રાપ્ત થાય એવું તમે કંઈક ભવિષ્યમાં જાણો ચોક્કસ એવી આશા લાઇબ્રેરી દ્વારા પણ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. સો આપ સૌએ ખૂબ જ સરસ રીતે આજના વાર્તાલાપને માણ્યો, જે કમેન્ટ્સ દ્વારા અમે અહીં જોઈ રહ્યા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, શુભ રાત્રિ.